વાત કરીશું વડોદરાથી મળતા સમાચારની. વડોદરામાં લોકો સાથે કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. સ્ટાર્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ આ ઠગાઈ કરી વિદેશ મોકલવાના બહાને લોકોને છેતરવામાં આવ્યા. 200થી વધુ લોકો પાસેથી 5 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ટ્રાવેલ સંચાલક પરિન ઠક્કર અને નિર્મલ વ્યાસ બંને ફરાર છે. લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. તો વિદેશ મોકલવાના બહાને લોકોને છેતરવામાં આવ્યા. ટ્રાવેલ સંચાલક પરિન ઠક્કર અને નિર્મલ વ્યાસ હાલ તો ફરાર છે. વડોદરામાં લોકો સાથે કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલાને લઈને ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ફોનલાઈન પર અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ છે. રવિ, આજે ઘટના સામે આવી રહી છે, જે લોકોના નામ સામે આવી રહ્યા છે તે તો ખેર ફરાર થઈ ગયા છે, કરોડોની ઠગાઈ કરાઈ છે. જી બિલકુલ, તરલ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના જે સંચાલકો છે તેમના દ્વારા લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈનો આ મામલો સામે આવ્યો છે. ખાસ કરીને સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના જે સંચાલકો છે પરિન ઠક્કર અને નિર્મલ વ્યાસ બંને દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી લોકોને વિદેશ મોકલવાનો ધંધો ચલાવવામાં આવે છે. અને ખાસ કરીને જે મલેશિયા છે, સિમલા છે, યુકે છે, તે ઉપરાંત અનેક દુબઈ જેવા શહેરોમાં લોકોને મોકલવા માટે લાખો રૂપિયા લોકો પાસેથી ઉઘરાવ્યા છે. અને ઉઘરાવ્યા બાદ ખાસ કરીને જે લોકો છે તેમને વિઝા આપવાના બહાને વિઝા આપવાનું તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું. અને ત્યારબાદ જયારે લોકોએ તેમનો સંપર્ક કર્યો ત્યારે આ સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના જે સંચાલકો છે તેઓ ફરાર થઈ ગયા છે. પોતાની ઓફિસ, પોતાના ઘર બાર બધું બંધ કરી દેવામાં આવ્યું છે. અને તેને લઈને જે લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક ભયમાં મુકાયા છે. અને તેના કારણે 200 જેટલા લોકો સાથે અંદાજિત 5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો હાલ સામે આવી રહ્યું છે. લોકોને જેમ જેમ ખબર પડી રહી છે તેમ તેમ લોકો આવી રહ્યા છે. 200થી પણ વધારે લોકોનો આંકડો વધી શકે છે. કરોડો જે 5 કરોડની જે અમાઉન્ટ છે તેના કરતા પણ વધારે છેતરપિંડીની અમાઉન્ટ વધી શકે છે. હાલમાં જે લોકોએ છે તેમને કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે. અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં જે સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક છે પરિન ઠક્કર અને નિર્મલ વ્યાસ તેમની સામે ફરિયાદ આપીને તેમને પકડવાની લોકો માંગ કરી રહ્યા છે. મહત્વની વાત છે કે જે રીતના લોકોને વિદેશ મોકલવાના બહાને જે લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા છે તેને લઈને લોકો ખૂબ જ આક્રોશમાં જોવા મળી રહ્યા છે. કારણ કે સ્ટાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો છેલ્લા ઘણા વર્ષોથી આ બિઝનેસ કરે છે. કોઈ દિવસ તેમને આ રીતના લોકો સાથે ઠગાઈ નથી કરી, પરંતુ આ જે ઠગાઈનો કિસ્સો આવ્યો છે તે આટલા વર્ષો બાદ પ્રથમ વખત આવ્યો છે. ત્યારે લોકોએ જે તેમના પર વિશ્વાસ કેળવ્યો હતો ક્યાંક ને ક્યાંક તે વિશ્વાસ હવે ડગમગી ગયો છે. અને તેને લઈને જ અનેક લોકો હવે સામે આવી રહ્યા છે. જી તોરણ. જી રવિ, આભાર તમામ જાણકારી માટે. તો 200થી વધુ લોકો પાસેથી 5 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા. સ્ટાર્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા આ ઠગાઈ કરવામાં આવી છે. લોકોને વિદેશ મોકલવાના બહાને છેતરવામાં આવ્યા હતા.